નવસારી શહેરમાં વિકસેલા ગામો શહેર અને ગામ ઓળખથી ઉપર ઉઠ્યા છે ત્યારે શહેરને અડીને આવેલી કબીલપુર ગ્રામ પંચાયતમાં વિવિધ સમસ્યાને લઈને લોક દરબાર યોજાયો હતો શહેરને અડીને આવેલા કબીલપુર ગ્રામ પંચાયતના સળગતા પ્રશ્નોનું સમાધાન લાવવા માટે રૂરલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ આરબી બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કબીલપોરના સાંકડા રસ્તાઓમાં બાઇકર્સ ગેંગનો વધેલો આતંક સહિત ટ્રાફિક નિયમોના પાલન અંગે પીઆઈને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વિકસિત ગામોની હરોળમાં કબીલપોર ગ્રામ પંચાયત આવે છે ત્યારે વધતી ગુનાખોરી તેમજ શહેરના તમામ દૂષણ હવે ગામોમાં પ્રવેશતા ગ્રામજનોએ આ મામલે લોક દરબારમાં રજૂઆત કરી હતી અમારા આજે આજે દરબાર જે આઈ પીઆઈ સાહેબનો રાખ્યો છે કબીલપોર કલ્યાણી ચોવીસ અને કબીરપુરના તમામ સભ્યો અને સરપંચશ્રીઓ હાજર રહ્યા અને જે બાબતની ચર્ચામાં વાત થઈ કે અત્યારે ચોરીના અને એના લૂંટના બનાવ બહુ થઈ રહ્યા છે તે બાબતે આપણે પીએસ સાહેબે અમને માહિતી આપી છે કે આ રીતનું થવાથી આ રીતનું થાય ને આ રીતનું થવા આ રીતનું થાય તો એવા સજગ કરવા માટે આ મીટિંગ રાખવામાં આવી છે કબીલપુર સરપંચ શ્રી છનાભાઈ છાનાભાઈ શોખાવે જોગી હમણાં સાહેબે જે મને માર્ગદર્શન આપ્યું એ બાબત અમને સંતોષ છે એ લોકોને બી જણાવ્યું છે કે બાઇકચોરીનો પ્રભાવ વધારે છે એ બાબત એ બાબતમાં તકેદારી રાખવાની નક્કી કર્યું છે એમ ને આજુબાજુ છોકરાઓ કે ગાડી વધારે સ્પીડમાં ચલાવતા છે એનું જ્યારે ધ્યાન રાખવાની એમ રજૂઆત કરી છે કબીલપોર ગ્રામ પંચાયતની અંદર તેમાં સૌ મહેમાનો જે ઉપસ્થિત થયા તો અમારી રજૂઆત એ છે પોલીસ સાહેબને કે જે યુવાનો નવી નવી બાઈકો લઈને નીકળે છે કેટીએમ પલ્સર નાતે તે પોતે તો એના વાલીઓ પોતાના દીકરાઓને તો મરવા માટે મોકલે છે સ્ટન્ટ કરવા માટે પણ અમારી રજૂઆત એ છે કે કોઈ બિચારો બજારમાં આવેલો નાનું બાળક છે સ્કૂલનું બાળક છે તે ન ભેરવાઈ જાય એટલે સૌથી પહેલાં તો વિનંતી કરીશ કે કાલથી જ અહીં પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવે અને કોઈ પણ ઉપરી અધિકારીનો ફોન આવે તેમની બાઇક ન છોડવી અને કાયદાકીય કાર્યવાહી કરવા માટે હું પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી સાહેબને વિનંતી કરું છું અને અમારા ગામમાંથી સૌની પણ એવી રજૂઆત છે કે આ ગામની અંદર દિવસ દરમિયાન બે શાળાઓ મોટી આવેલી છે જ્યાં હજારથી બારસો પંદરસો બાળકો અભ્યાસ કરે છે તો સાંજના સમયે બજાર પણ ભરાય છે પાંચ વાગે બજાર ભરાય અને શાળા પણ છૂટે તે ટાઈમે એટલું બધું ટ્રાફિક થઈ જાય ને આ યુવાનો બાઇકો ચલાવે બાજુમાં જ રામલામોરા ગામ આવેલું છે જ્યાંથી રેતી અને માટીની ટ્રકો ભરાઈ ભરાઈને નીકળે એ રેતી અને માટીની ટ્રકોની દશા તમે જોશો તો એવી હોય છે કે એને ટાયર પણ ઠેકાણો નથી હોતા અને બ્રેક પણ બરાબર નથી હોતી તો એવા સંજોગોની અંદર એ સમયે આ બધું કાર્ય વાહન મોટા વાહનો બંધ કરાવે એવી અમે અપીલ કરેલી છે